हेलो फ्रेंड्स, કેમ છો બધા? મજામાં? સારું, હું પણ એકદમ મજામાં. સો વેલકમ ટુ કોમર્સ એકેડમી યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે તમે વિડીયોઝ બરાબર રીતે જોવો છો, બરાબર. એન્ડ ટુ બી ઓનેસ્ટ, કઈ પણ ક્વેરી હોય તો તમે ફ્રીલી પૂછી શકો છો. સો આપણે 11th અકાઉન્ટ્સ ની અંદર चैप्टर नंबर 1 एंड 2 साथे चालू करेंगे उसे. सो एनी अंदर आपने सामान्य नामों जरूरी है ए समझा, देन क्या बात व्यवहार की ओळख समझा, आर्थिक बिना आर्थिक एनी व्याख्या, बे वधु व्यक्ति वस्तु सेवा उधार रोकड़ फेर बदली ए पॉइंट्स समझे आपने. देन आपने ये ख्याल आयो के आपने जे नामु लखवानु छे ए धंधो अथवा जे व्यवसाय छे, बराबर छे, ए प्रवृत्तिओनी नोंध करवा माटे. तो ए जे प्रवृत्तिओ छे जेने आपने व्यवहार कहे छे, व्यवहार मां पण आर्थिक व्यवहार, एनी नोंध करवा माटे नामु जरूरी छे, नोंधणी माटे, बराबर. એનામાં પણ જે ધંધા સાથે રિલેટેડ હશે એની જ આપણે નોંધ કરશું. ઓકે, બિનાર્થિક એટલે કેવા? જેનું નાણામાં મૂલ્ય તમે માપી ન શકો એ બિનાર્થિક વ્યવહાર કહેવાશે. આર્થિક વ્યવહારના 3 ભાગ, રોકડ, ઉધાર અને અન્ય. રોકડ એટલે કે જેમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય અથવા નામનો ઉલ્લેખ ન હોય. ઉધાર એટલે કે જેની અંદર ફક્ત નામ હોય અને રોકડની ત્વરિત ચૂકવણી કે મેળવણી, રોકડ રોકડ ત્યાં હોય જ નહીં વ્યવહારમાં. ઉધાર વ્યવહાર. અન્ય વ્યવહાર એટલે કે શું? જે વસ્તુ કે સેવા સાથે રિલેટેડ છે, ધંધા સાથે રિલેટેડ છે પણ રોકડ કે ઉધાર નથી એનામાં. ચોરીથી માલ આપથી બળી જવો, જાહેરાતમાં મફતમાં માલ આપી દેવો, અન્ય પ્રકારના વ્યવહાર ત્યાં. તો આપણે આ વ્યવહાર સમજ્યા, એના ઉદાહરણ જોયું, બે બરાબર છે. ત્યારબાદ મિલકત અંગેની ઓળખ લીધી, ચાલુ મિલકત, બિનચાલુ મિલકત, બિનચાલુ માં દ્રશ્ય, અદ્રશ્ય. સો આટલું બધું આપણે કરી લીધું. હવે એમાં જ હજી આગળ વધતા એન્ડ લાસ્ટ વાઉચર, કે ભાઈ નામાનો પ્રથમ વખત જો તમારો વાઉચર રહેશે, કેમ કે તમને જે પણ નોંધ કરવાની છે એ નોંધનો પુરાવા તરીકે અને આધાર તરીકે વાઉચર રહેવાનો છે. વાઉચર સિવાય તમારું કઈ થશે નહીં, એ તો જરૂરી જ છે. સો હજી આગળ વધતા આજે આપણે એક બે નવા શબ્દ શીખવાના છે. પહેલા તો એમાંથી એક શબ્દ તમને જે શીખવાનો છે એ છે મૂડી, બરાબર. મેં તમને કીધું ને જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું, બરાબર છે, એમ આપણે શબ્દ શીખતા જશું. ઓકે, આજે મૂડી શબ્દ શીખવો છે. તો મૂડી એટલે શું? તો સમજો કે એક વ્યક્તિ છે, બરાબર છે, એને વિચાર આવ્યો કે એક ઈ ધંધાકીય પ્રવૃત્તિ કરે, આર્થિક પ્રવૃત્તિ કરે, કઈક પ્રવૃત્તિ કરે જેમાંથી ઈ રૂપિયા કમાય, જેને તમે નોર્મલી નફો કહો છો, બરાબર છે. તો ઈ વ્યક્તિ જેને વિચાર છે નફો કમાવવાનો છે, નાણા કમાવવા છે, બરાબર છે, એને વિચાર આવ્યો ધંધો કરવાનો અથવા કોઈ વ્યવસાય કરવાનો, તો એ વ્યક્તિને એનામાં રોકાણ કરવું પડે છે. એમને તો ધંધો ચાલુ નહીં થાય. તમને કોઈ પણ ધંધો ચાલુ કરો તો રોકાણ કરવું પડશે એ ધંધામાં, એ વ્યવસાયમાં, બરાબર. તો એ વ્યક્તિ જે રોકાણ કરે છે એ રોકડ હોઈ શકે, કોઈ વસ્તુ હોઈ શકે, મિલકત હોઈ શકે, વોટએવર, એ પોતાની અંગત રોકડ, વસ્તુ, મિલકત, અંગત પોતાનાથી પર્સનલ છે રોકડ ધંધામાં નાખે, રોકે, રોકાણ કરે, વસ્તુ આપે, મિલકત આપે, ધંધાને આપે. તો પહેલા તો એ વ્યક્તિ જે છે, જેમને હું સાદી ભાષામાં વ્યક્તિ કહું છું, એ બનશે માલિક. શું બનશે? ધંધાનો માલિક. અને એ જે રોકાણ કરે છે એને એ ધંધા માટેની મૂડી કહેવાશે. મતલબ કે નોર્મલી હું આજે એક વ્યક્તિ છું, પણ જયારે હું ધંધો કરવાનો વિચારું છું,
व्यवसाय करवानो विचारू छु ત્યારે ઓબ્વિયસલી છે કે મને થોડા પોતાના રૂપિયા નાખવા પડશે, પોતાની અમુક વસ્તુઓ ઈ ત્યાં નાખવી પડશે, જો મારી પાસે હશે તો મિલકત દેવી પડશે એ ધંધાકીય ધંધા માટે. તો હવે હું વ્યક્તિ નથી રહ્યો, હવે હું માલિક છું ધંધાનો, અને જે પણ હું રોકાણ કરું છું મારો અંગત માંથી જે હું રોકાણ કરું છું, રોકડા વસ્તુ મિલકત વોટ એવર, તો ઈ ધંધા માટે મૂડી કહેવાશે. શું કહેવાશે? ધંધા માટે ઈ મૂડી કહેવાશે. તમે વાણિજ્ય વ્યવસ્થા પણ ભણવાના છો આ ટોપિક, કે અહીંયા કને આ જે માલિક છે અને ધંધો છે જે મારા દ્વારા ચલાવવામાં આવે છે, માલિક દ્વારા જ ચલાવવામાં આવે છે, પણ આપણે ધંધાને અને માલિકને અલગ અલગ માનશું. આપણે ધંધાને એક વ્યક્તિ જ કહેશું, પણ કેવો? કૃત્રિમ વ્યક્તિ. ધંધો શું થશે? એક કૃત્રિમ વ્યક્તિ જ માનશું આપણે. બરાબર, મતલબ કે સમજી લો કે આ ધંધો છે, તો મારા માટે વ્યક્તિ જ છે, એ વ્યક્તિમાં હું રોકાણ કરું છું, વ્યક્તિને હું રૂપિયા કહું છું, વસ્તુ આપું છું, અને એને કહું છું કે તું મારા પ્રમાણે ધંધો કર તો મને નફો મળશે. બરાબર, એટલે એ ધંધા માટે હું માલિક છું, અને મેં જે રોકાણ કર્યું છે એ મૂડી કહેવાશે. ધંધા માટે એ શું કહેવાશે? મૂડી કહેવાશે. બરાબર, તમારા ચેપ્ટર નંબર 1 માં મૂડી શબ્દ છે, ત્યાં એક પેરેગ્રાફ છે, બહુ સિમ્પ્લિફાઈડ વેમાં લખ્યો છે કે માલિક દ્વારા માલિક પોતાના અંગત જે પણ બરાબર છે જે ધંધાને આપે છે, રોકડ મિલકત વોટ એવર, તો એની મૂડી કહેવાશે ધંધા માટે. તો આ એક આપણે શબ્દ શીખવાનો હતો, મૂડી શબ્દ. ઈ પછી હજી એક બીજો શબ્દ શીખવાનો છે, એ છે જવાબદારી. આપણે મિલકત શબ્દ શીખ્યા, એ જ રીતે જવાબદારી શીખવાનો છે. જવાબદારી ક્યારે આવશે? ધંધા માટે. ધંધા માટે જવાબદારી. તમે કહી શકો, દેખો, જ્યારે તમારો ઉધાર વ્યવહાર હશે, શું હશે? ઉધાર વ્યવહાર, ઉધાર ખરીદી માલ અથવા મિલકતની અથવા ઉધાર સેવા, ધેટ મીન્સ કે ચૂકવવા પાત્ર રકમ. શું? સાદી ભાષામાં કહું તો ચૂકવવા પાત્ર રકમ. સમજી લો કે ધંધો એટલે કે માલિક છે, ઉધાર ખરીદી કરી. શું કરી? ઉધાર ખરીદી કરી છે. તો એ ઉધાર ખરીદી શેની કરી? માલની કરી કે મિલકતની કરી? બરાબર છે. તો ધંધાને એના રૂપિયા ચૂકવવાના છે, તો જે રકમ ચૂકવવાની હોય એ ધંધાની જવાબદારી કહેવાશે. તમે કોઈ સેવાનો લાભ લીધો, હવે એના રૂપિયા ચૂકવવાના બાકી છે, તો એને પણ જવાબદારી કહેવાશે. જવાબદારી સિમ્પલ, જેમાં તમને રકમ ચૂકવવાની છે, જેનો તમે લાભ લઈ લીધો છે, ને હવે રકમ ચૂકવવાની બાકી છે, ચૂકવવા પાત્ર છે, રોકડ તમે આપી નથી, બેંકથી રૂપિયા આપ્યા નથી, દેવાના બાકી છે, ચૂકવવાના છે, તો એ જવાબદારી થઈ જશે. ઓકે, જેમ મિલકતના બે ભાગ પડતા હતા, એમ અહીંયા જવાબદારીના પણ બે ભાગ પડશે. બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી, આ પણ સમયના આધારે છે. બિનચાલુ જવાબદારી એટલે શું? જે જવાબદારી ના રૂપિયા તમને 12 માસ કે તે વધુ સમય પછી દેવાના છે, મતલબ હજી 12 મહિના છે અને રૂપિયા દેવા માટે, ચૂકવવા માટે સમય છે તમારી પાસે, તો એ બિનચાલુ. ચાલુ એટલે શું? જેના રૂપિયા તમને 12 માસની અંદર ચૂકવવાના છે, તો એ તમારી કેવી જવાબદારી? ચાલુ જવાબદારી. સમજી લો કે બેંકમાંથી લોન લીધી 5 વર્ષ માટે, તો 5 વર્ષ સુધી હાલશે, 12 મહિનાની ઉપર બિનચાલુ જવાબદારી. ઓવરડ્રાફ્ટ, બેંકમાંથી ઓવરડ્રાફ્ટ એટલે શું? કે ખાતામાં નતા ને રૂપિયા ઉપાડ્યા, બેંક છે ને અમુક ફેસિલિટી આપે, સારા કસ્ટમર છો બરાબર છે ને, જેની પાસે ચાલુ ખાતું હોય તેને ફેસિલિટી આપે ઓવરડ્રાફ્ટ ની, કે સમજી લો કે આજે મને 20,000 નું પેમેન્ટ કરવાનું છે, મારા ખાતામાં 10,000 જ છે, તો એ મારું પેમેન્ટ રોકશે નહીં, મને પેમેન્ટ 20,000 કરવા દેશે, મતલબ ખાતામાં 10,000 ચૂકવવાના, 20,000 ખાતામાં, 10,000 પડે બેંકમાં ચૂકવવાના છે, 20,000 તો 10,000 વધુ બેંક આપી દેશે મારા તરફથી. હવે મને બેંકને કેટલા દેવાના? 10,000. એમાં 12 મહિના જેટલો ટાઈમ ને મળે, એમાં મહિનાનો કે અમુક ટાઈમ મળે તમને દે દેવાનો બેંકને, પાછા 15 દિવસ કેમ, તો એ જવાબદારી જે બેંકની સેવાનો લાભ લીધો ચૂકવવાના છે, તો એ ચાલુ જવાબદારી કહેવાય. કેવી જવાબદારી? ચાલુ જવાબદારી.
એટલે સિમ્પલ છે કે જેનો સમય 12 માસથી વધુ હોય જવાબદારીનો એ બિનચાલુ જેનો 12 માસથી ઓછો હોય એ ચાલુ જવાબદારી હવે જવાબદારી કયો ખ્યાલ આવી ગયો ઉધારમાં ખરીદી કરીયો વસ્તુ કે એની અથવા સેવાની માલ મિલકતના રૂપિયા ચૂકવવાના બાકી હોય તો એ ચૂકવવામાંના જે રકમ બાકી છે જેમાં તમે રોકડ કે બેંકથી હજી કોઈ વ્યવહાર કર્યો નથી તો એ તમારો જવાબદારી થશે તો અહીંયા આપણે બે શબ્દ શીખ્યા મૂડી અને જવાબદારી ઓકે આ નોટ ડાઉન કરવું હોય તો તમે નોટ ડાઉન કરી લેજો સો હવે આગળ વધતા આપણી જે નામા પદ્ધતિ આપણે ફોલો કરીએ છીએ એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે કઈ દ્વિનોંધી નામા પદ્ધતિ બરાબર છે વેઇટ અ મોમેન્ટ આઈ હોપ કે તમે વિડિયો લેક્ચર્સ પ્રોપરલી સમજાતા હશે ઓકે ક્યાંય પણ ડાઉટ હોય અગેનો કઈનો કે પૂછી લેજો મારી પૂરેપૂરી ટ્રાય હશે કે તમને એમ જ થાય કે તમે ક્લાસમાં બેઠા છો અને વિડિયો લેક્ચર્સમાં ટ્રાય કરીશ કે તમને પૂરેપૂરો આરામથી ઇઝીલી તમારા માઇન્ડમાં સેટ થઈ જાય બરાબર છે સો દ્વિનોંધી નામા પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિનો બેઝ શું છે હેતુ મેઇન કે દરેક આપણે જે વ્યવહારની વાત કરી છે ને માલ ખરીદ્યો માલ વેચ્યો મજૂરીના રૂપિયા લીધા પગાર ચૂકવ્યો ખર્ચ કર્યો મિલકત ખરીદી પ્રીમ કે છે દરેક વ્યવહારની આપણે બે અસર આવશે દરેક વ્યવહાર હંમેશા બે અસર મુક્તો હોય છે બરાબર છે તમને એમ કે સર ઈ કઈ રીતે બે અસર કઈ રીતે મુકશે દરેક વ્યવહાર આપણે એક એક વ્યવહાર ટુકડા કરીને જોઈએ બરાબર છે લેટ્સ સ્ટાર્ટ હવે ફર્સ્ટ ઓફ ઓલ રૂપિયા 20,000 નો રૂપિયા 20,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો સમજી લો કે કોઈ માલિક છે અને 20,000 રૂપિયાથી ધંધો ચાલુ કર્યો મેં તમને શું કીધું કે ધંધા આપણે જે નામો લખીએ છીએ એ ધંધાનો લખશું કોનું નામ લખવાના છે ધંધાનો તો સમજી લો કે આ બિઝનેસ જે છે બિઝનેસ ધંધો એની પાસે 20,000 રોકડા આવી ગયા ધંધામાં એક અસર તમે જોશો તો 20,000 રોકડ આપે છે કેટલી રોકડ આવી 20,000 રૂપિયા રોકડ ધંધામાં આવી એક અસર ઈ થઈ ધંધાને 20,000 રૂપિયા મળ્યા બીજો માલિકે આપ્યા કોને આપ્યા માલિક તો માલિક જે ધંધાને આપે છે એને આપણે શું કહેશું મૂડી તો માલિક મૂડી આપનાર છે ધંધાને બે જો બે અસર થઈ આ એક વ્યવહાર છે ને વ્યવહાર કઈ રીતે કે ધંધો એક વ્યક્તિ માલિક પોતે એક વ્યક્તિ બરાબર છે રોકડ ધંધાને આપે છે ફેરબદલી થાય છે આર્થિક પ્રવૃત્તિ માટે છે ધંધા સાથે રિલેટેડ છે બરાબર છે વ્યવહાર તો છે એક ધંધાને રોકડ મળે છે ને માલિક એને રૂપિયા આપે છે બે અસર થઈ કે ન થઈ સેકન્ડ રૂપિયા 3,000 નો માલ પી પાસેથી ખરીદ્યો બરાબર પી પાસેથી 3,000 નો માલ કોને ખરીદ્યો છે ધંધા તો હવે ધંધાની નજરથી જોવાનું છે કે એક અસર તમે જોશો ને તો માલ ધંધામાં આવે છે માલ ધંધામાં આવે છે શું કામ તમે ખરીદી કરી શું કરી ખરીદી કરી પેલા તો વ્યવહાર તો છે આર્થિક વ્યવહાર છે શું કામ આર્થિક વ્યવહાર માલ છે બરાબર છે બીજો વ્યક્તિ છે માલ આવે છે ફેરબદલી થાય છે પણ ઉધાર વ્યવહાર છે કેવો વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે આર્થિક પણ કેવો ઉધાર વ્યવહાર છે રૂપિયા આપ્યા નથી ખાલી નામ આપ્યો છે ખાલી નામ આપ્યો છે એટલે ઉધાર વ્યવહાર છે રોકડનો કોઈ ઉલ્લેખ નથી એટલે નથી ઉધાર વ્યવહાર છે ઓકે ધંધામાં માલ આવે છે એક અસર ઈ થઈ હવે તમે રૂપિયા તો લેતા નથી જો માલ આવી ગયો
और सामे पी छे पी एने आपणे रूपिया आप्या तो के नथी आप्या माल आवी गयो पण पी ने रूपिया आप्या नथी तो मांगशे ने हमणां ज कीधो जवाबदारी उधार माल खरीद्यो रकम भविष्यमां चूकवी पड़शे बराबर तो आ आपणी शुं थई जवाबदारी थी शुं थई जवाबदारी पी पी ए उधार पर माल आप्यो पी उधार माल आपनार छे तमने एनो उल्लेख तमारा चोपड़ामां करवो पड़शे उधार उपर माल पीए आप्यो पी नामना वेपारीए अरे अंडरस्टेन्डिंग समझाणो तमने बे असर थई गई माले आव्यो छे अने सामे वाले उधार आप्यो छे बराबर धंधाना चोपड़ामां माल आवे छे अने धंधाने ई असर करवो पड़शे के भाई पी नामनो व्यक्ति उधार पर माल आपनार छे धंधानी एक जवाबदारी वधी गई अहींया कने माल आव्यो पण जवाबदारी पण वधी गई तमे जो बे असर बराबर हजी एक व्यवहार नहीं आपे पांच हजार नो माल रोकड़े थी वेचो पांच हजार नो माल रोकड़े वेचो कितना नो पांच हजार रुपया माल बराबर छे सो हवे धंधा की दृष्टि जो माल आपणे वेच्यो છે માલ શું કરે રે વેચ્યો તો ધંધામાંથી માલ જશે ને જો આપણે માલ ખરીદી તો માલ આવે છે માલ વેચ્યો એટલે માલ જાય છે ધંધામાંથી માલ જાય છે શું કામ આપણે વેચાણ કર્યો હવે રોકડે વેચ્યો એટલે રોકડ વેવા થી કયો આપણો કેવો વેવા છે રોકડ રોકડ શબ્દનો ઉલ્લેખ છે આથી વેવા તો છે કે માલની ફેરબદલી થી બીજા વ્યક્તિ સાથે રોકડ ઉપર હવે અસર રોકડે વેચો તો માલ બને જાય છે માલ બને જાય છે પણ ધંધામાં રોકડ આવે છે ધંધામાં શું થાય છે રોકડની એન્ટ્રી થાય છે ખ્યાલ આવ્યો હજી એક જોઈને આપણે વ્યવહાર रुपया 1500 नो फर्नीचर खरीदी फर्नीचर धंधा में फर्नीचर जरूरी है तो वेचवा माटे नहीं वपराश करवा माटे वापरवो छे धंधा माटे जरूरी छे એટલે આપણે ફર્નિચર ખરીદ્યું 1500 બરો વેચવા નથી સો ફર્નિચર ખરીદ્યો તો એક તો ધંધામાં ફર્નિચર આપ્યો હવે કોઈનો નામ કામ કઈ છે નહીં મતલબ કે રોકડા દે દીધા છે નામ ન હોય એટલે રોકડ વેવા બરાબર એટલે રોકડ આપી દીધી હશે ફર્નિચરની સામે ધંધામાંથી રોકડ જાય છે એક આવી ને એક જાય છે ખ્યાલ આવ્યો તમને એક આવે છે અને એક જાય છે બરાબર હજી એક વ્યવહાર નહીં રૂપિયા 500 મજૂરી ચૂકવી रुपया 500 वाले कोई मजूर से इनी कने काम करा हो माल सामान इया वा करा हो से अगर पास रखा हो से तो मजूर ने कीधो भाई तू आ राखी दे तारा जे तथा ही लई गए मजूर ने आपको काम कर दीधो मजूरे एनी सेवा आपी बराबर छे आपने ने कोई माल पर नथी वेचो नथी एने मने माल वेचो नथी कोई मिलकत लीधी के दीधी मजूरे मजूरी नी सेवा आपी बराबर छे सो धंधा की सेवा नो लाभ लीधो एटले ई खर्च कहेवाय एक शब्द हजी આના બેગો શીખાડી દઉં છું બોલી દઉં છું કે ધંધો જ્યારે પણ કોઈ લાભ લે બરાબર છે કોઈ સેવાનો કે પ્રવૃત્તિનો એ ધંધાનો ખર્ચ થઈ ગયો બરાબર છે એક પ્રકારનો શું કહેવાય ખર્ચ કહેવાય તો અહીંયા મજૂરી છે તો મજૂરી નામની સેવાનો લાભ તો આમ તો જે માલ ખરીદે ને આ પણ ખર્ચ જ કહેવાય ફર્નિચર ખરીદે ખર્ચ આવે માલ ખરીદ્યો એ પણ ખર્ચો થયો આ પણ સ્પેસિફિક તમારો ખર્ચ થયો સેવાકીય ખર્ચ થયો તમે એની સેવા થી કે તમને એને સર્વિસ આપી મજૂરી થી તો આપણો શું કહ્યો કે ખર્ચ કર્યો ધંધાએ શું કર્યો સ્પેસિફિક ખર્ચ કર્યો તમને માલ રાખવામાં મદદરૂપ થયો તો ધંધાએ શું કર્યો એક ખર્ચ કરવો પડ્યો અને એના ચૂકવ્યા એટલે ધંધાની રોકડ જાય છે આપણે એ મજૂરથી કોઈ મતલબ નથી બરાબર છે આપણે એ મજૂરથી મતલબ નથી ભાઈ તું આ કામ કરી દે એને કામ કરી દીધો આપણે રૂપિયા આપી દીધા વાત થઈ પૂરી
આપણે ઈ મજૂર થી કોઈ જ લેવા દેવા હા મજૂર થી લેવા દેવા ક્યારે હોય કે જ્યારે એને રૂપિયા દેવાના બાકી હોય તો આપણે યાદ રાખવું પડે ભાઈ તને રૂપિયા દેવાના બાકી છે કામ કરી દીધું રૂપિયા દીધો વાત થઈ પૂરી આપણો ખર્ચ થઈ ગયો આપણો ખર્ચ થયો ને આપણી રોકડ બરાબર છે ને રોકડ દેવી પડી ને ખ્યાલ આવ્યો આપણે રોકડ દેવી પડી આટલી ખબર પડી તો તમે જોશો તો અહીંયા કને આપણે જેટલા પણ આર્થિક વ્યવહાર થાય ને એના બે ટુકડા કરતા હતા એટલે એની બે નોંધ કરશું એટલે અહીંયા નામ આપ્યો છે દ્વિનોંધી નામક પદ્ધતિ કોઈ ત્રીજી નોંધ કરી શકતો હોય તો મને કહેજો તો આપણે એ પ્રમાણે ચેન્જીસ કરશું થશે જ નહીં પણ તોય તમારા મગજમાં એમ આવે ના સર ત્રણ નોંધ થાય તો કહેજો બરાબર છે તો બેઝિકલી આપણે જોશું કે બે બે નોંધ કરી છે એ તો આપણે તમે તમે જેમ આગળ વધશો એટલે મગજમાં પોતે ક્લેરિફિકેશન આવતું થશે તો હવે આપણે છે ને દરેક નોંધમાં જોઈએ કેવી રીતે થાય છે તમે અહીંયા જોશો તો અહીંયા રોકડ ની વાત થી રોકડ હવે એક વસ્તુ દેખું આપણી પાસે જે રોકડ હોય ને એ આપણી મિલકત કહેવાય શું કહેવાય મિલકત માલ ના કહેવાય માલ અને મિલકત નો ફરક આમ બે વસ્તુ છે માલ એ વસ્તુ છે મિલકત એ વસ્તુ છે પણ એ વસ્તુના બે ભાગ આપણે માલ એટલે શું કે જે તમે વેચવા માટે લઈ ગયા છો રોકડ વેચવા માટે ન હોય તો રોકડ ધંધાની શું છે એક મિલકત છે બરાબર છે પછી આપના શબ્દ છે આપના હંમેશા કોના માટે હોય એક વ્યક્તિ માટે વાપરતો હોય કોના માટે યુઝ કરીએ આપણે વ્યક્તિ માટે તો અહીંયા તમે જોશો અહીંયા મિલકત પ્રકારનું રોકડ ખાતું કહેવાય કેવું મિલકત પ્રકારનું ખાતું થયું મિલકત તો બધું આવી ગયું રોકડે આવે જમીને આવે મકાને આવે રોકાણ કર્યા હોય એ પણ આવે મશીન પણ આવે બધું આવી જાય મિલકતમાં તો મિલકત પ્રકારનું ખાતું થયું પછી માલિક છે વ્યક્તિ છે તો એ વ્યક્તિ પ્રકારનો ખાતો છે વ્યક્તિ વ્યક્તિની રીતે આપણે એને કરશું બરાબર પછી માલ છે જો અહીંયા તમે જોશો ને રોકડમાં આવે શબ્દ માલમાં આવે આમ માલ પ્રકારનો ખાતો છે હંમેશા છે ને માલ મિલકત એ સરખા વપરાય કેમ કે તમે એમ કહેશો માલ આપનાર છે મિલકત આપનાર માલ મિલકત આપે છે ધંધાના તમને હંમેશા ધંધાને મગજમાં રાખીને નામો વિચારવાનું છે કે હું ધંધો છું તો ધંધા એમ નહીં કે ધંધા ધંધો એમ નહીં બોલે ધંધો માલ આપનાર છે ધંધો મિલકત અહીંયા ધંધામાં મિલકત આવે છે ધંધામાં માલ આવે છે એ જ રીતે આ પી નામનો વ્યક્તિ યાદ રાખવો પડશે રૂપિયા દેવાનું બાકી છે તો ધંધા માટે પી માલ આપનાર છે અહીંયા માલ ઇમ્પોર્ટન્ટ નથી એ આવી ગયો અહીંયા પી નામનો વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે પી નામનો વ્યક્તિ ધંધાને પી નામના વ્યક્તિએ માલ આપ્યો છે પી આપનાર છે તો ઈ ઇમ્પોર્ટન્ટ છે ઓકે સેમ વે અહીંયા પણ રોકડ છે તો આપણી મિલકત થી તો આપ કેવો ખાતો છો મિલકત પ્રકારનો ખાતો છો કેવો ખાતો છો મિલકત પ્રકારનો પછી અહીંયા પણ માલ જાય છે જો આવે છે જાય છે ઈ હંમેશા માલ મિલકત વાળા ખાતામાં તમારો યુઝ થશે બરાબર પછી ફર્નિચર તો ફર્નિચર છે આવે છે કઈ મિલકત ફર્નિચર આપણી માટે મિલકત છે એના માટે રોકડ જાય છે બીજી મિલકત એક મિલકત આવે છે ને બીજી મિલકત આવે જાય છે મફતમાં તો કોઈ દેવાનું નથી ફર્નિચર નામની મિલકત આવે છે રોકડ નામની મિલકત ધંધામાંથી જાય છે બરાબર મજૂરી ચૂકવી મજૂરી ઈ સેવાનો લાભ લેવો તો રૂપિયા દેવા પડે ને આપણી મિલકત થી રોકડ જાય છે આપણી એક મિલકત અહીંયાથી જાય છે મિલકત પ્રકારનો હતો ખર્ચ કરવો પડ્યો તો એક તમારે છે ને ઉપજ ખર્ચ પણ આવશે શું આવશે ઉપજ ખર્ચ પ્રકારનો ખાતો તો ઈ કેવો છે ખર્ચ જો એ રીતે એમ આવી શક્યો કમિશન ના મળ્યા ભાડા ના મળ્યા દલાલી મળી બરાબર છે મળ્યા પણ હોય શકે ઉપજ થી એમાં રોકડ આવે છે અને ઉપજ પણ થાય છે બે અસર તો આપણે અહીંયા જોયું કે દરેક વ્યવહારના બેઝિક થોડોક આપણે શીખ્યા ટુકડા કરતા આપણે શીખ્યા નહીં દરેક ટુકડામાં જોશો ને તો મેં ત્રણ કોમન શબ્દ વાપર્યા તમે આ બધામાં જોશો માલ મિલકત તમારા નોટમાં લખો તો લખી લેજો એક માલ મિલકત શબ્દ વાપર્યો એક વ્યક્તિ ખાતો વાપર્યો અને છેલ્લે મેં ઉપજ ખર્ચ શબ્દ વાપર્યો શું કામ ખબર છે કેમ કે હવે આગળ જતા આપણે દરેક વ્યવહારમાં જે બે ટુકડા કરશો ને તેમાં તમને ત્યાં શોધવું પડશે કે આ વ્યક્તિ વાળો ખાતો છે
માલ મિલકત વાળો ખાતો છે કે આ ઉપજ ખર્ચ છે એ આપણે ડિટેલમાં શું કરશું એક એક આપણે રીતે વ્યવહાર દેતા જશું અને એ એક એક આપણે સમજતા જશું પણ બેઝિકલી તમને ખાતાના વર્ગીકરણ કરવાનું છે અને પછીનો જે આપણો સ્ટેપ છે ખાતાનો વર્ગીકરણ તો એમાં એ લોકોએ ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યા છે વ્યક્તિ માલ મિલકત અને ઉપજ ખર્ચ તો હવે આપણે એ જોવાના છે તમને કંઈક હું નામ આપીશ તો તમને કહેવાનું આનો આ વ્યક્તિ ખાતો છે આ માલ મિલકત છે કે ઉપજ ખર્ચ તો આપણે ટ્રાય કરશું કે એક એક નામ લેશું તમને સમજાવતો હશે તમારા માઇન્ડમાં પ્રોપર ક્લિયર થશે સર એની શું જરૂર છે કેમ કે આપણે જે આપણે નામ શીખવું છે તેમાં તમને આ બે ટુકડા કરવાના છે એ બે ટુકડા માટે કર્યા પછી તમને એ ખાતા આઈડેન્ટિફાઈ કરવા પડશે બરાબર છે તો એના કરતા પહેલાથી આપણે ખાતા સમજીને કે એક એક ખાતો શું છે અહીંયા થોડોક તમને બેઝિક મેં તમને પાંચ વ્યવહાર દઈને વ્યક્તિ ખાતા માન્યતા ખાતા અને ઉપજ ખર્ચ ખાતા નોટબુકમાં તમે નોટ ડાઉન કરી લેજો આગળ હજી એનામાં ડિટેલમાં આપણે સમજશું આમાં કઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો ઓકે થેન્ક્સ ફોર ધ લેક્ચર